गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण पांच में डायलॉग राइटिंग छे तेमा अभ्यास करीशु, एटले के जे संवाद आपेलो छे तमारे कम्पोजिशन में तेमा आज आप चौथी डायलॉग राइटिंग छे ते पहोंच्या छीए। तो चालो आपणे करीए। शुं छे? उमंग सेज, एटले के उमंग कहे छे, हाउ मेनी एप्पल्स आर देर इन ध बास्केट। एटले आपणे लखीशुं हाउ मेनी एप्पल्स आर देर इन ध बास्केट। जो विद्यार्थीओ, अहीं आपणे ऑप्शन वाँची अने एने आधारे आपणे जवाब लखवानो के ऑप्शन छे, आ शब्द छे क्यां आवो जोईए। कां तो ए सेंटेन्स पूरु करतो होय अने कां तो ए सेंटेन्स पहलेथी शरू थतुं होय, तो आपणे सेंटेन्स वाँची अने जवाब लखवाना रहेशे। जेम के उमंग सेज, एटले के उमंग कहे छे, हाउ मेनी एप्पल्स आर देर इन ध बास्केट, એટલે કે બાસ્કેટમાં કેટલા સફરજનો છે। રીટા સેઝ, રીટા કહે છે, ખાલી જગ્યા ઇન ધ બાસ્કેટ। જો અહીંયા આપેલું છે ખાલી ઇન ધ બાસ્કેટ, તો હવે તમે જવાબ લખી શકો કે ધેર આર ફાઈવ એપલ્સ ઇન ધ બાસ્કેટ, એટલે કે બાસ્કેટમાં પાંચ એપલ છે। તો આવું તમારે લખવું હોય તો અહીંયા આપેલું છે, જો ધેર આર ટેન એપલ્સ, તો આપણે લખીશું ધેર આર ટેન એપલ્સ ઇન ધ બાસ્કેટ, એટલે કે બાસ્કેટમાં દસ સફરજનો છે। ઉમંગ સેઝ, ઉમંગે કહ્યું, વેર ઇઝ ધ બાસ્કેટ, બાસ્કેટ ક્યાં છે। વેર એટલે કે ક્યાં, એટલે કે બાસ્કેટ ક્યાં છે। રીટા સેઝ, એટલે રીટા કહે છે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે તે ટેબલ ઉપર છે। ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલ ઉપર છે। ઉમંગ સેઝ, ઉમંગ કહે છે, ડુ યુ લાઇક એપલ્સ, એટલે કે તને સફરજન ભાવે, અથવા અહીંયા ગમે, લાઇક એટલે ગમે શબ્દ નહીં લેવાનો, ભાવેના અર્થમાં સફરજન છે એ ખાવાના જ હોય, એટલે કે ડુ યુ લાઇક એપલ્સ, તને સફરજન ભાવે। રીટા સેઝ, યસ આઈ ડુ, એટલે કે હા મને ભાવે, બરોબર। તો આવી રીતે ઉમંગ અને રીટાની આપણે ડાયલોગ રાઇટિંગ છે તે પૂર્ણ કરી। હવે આપણે જોશું રાહુલ અને અલી, બરોબર। તો એમાં શું આપ્યું છે, રાહુલ સેઝ, ખાલી જગ્યા એટ ધ ફેર, ફેર એટલે કે મેળો, બરોબર। તો આપણે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, અહીંયા જો ક્વેશ્ચનમાં છે, તો આપણે પ્રશ્નવાળું સેન્ટેન્સ જોઈએ તો અહીંયા આપ્યું છે, ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ ફેર, ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ ફેર, એટલે શું મેળામાં બલૂન ફુગાવાળો છે, એવો પ્રશ્ન પૂછ્યો। અલી સેઝ, યસ ધેર ઇઝ, એટલે કે હા ત્યાં છે, બરોબર। આ રીતે ગીતા સેઝ, વેર ઇઝ હી, એટલે કે તે ક્યાં છે। તો હવે સામે જવાબ કોણ આપે, મેરી, લુક હી ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, એટલે કે તે આઈસ્ક્રીમની દુકાનની બાજુમાં છે। અલી સેઝ, રાહુલ, ખાલી જગ્યા બોયઝ, હવે એને પૂછવામાં આવ્યું છે કે હુ આર ધીસ, હવે આપણે પ્રશ્ન મૂકીએ તો આ મૂકી શકીએ ને, હુ આર ધીસ બોયઝ, પેલા છોકરાઓ કોણ છે। રાહુલ સેઝ, ધે આર માય કઝિન્સ, તેઓ મારા પિત્રય ભાઈ છે। મેરી સેઝ, મેરી કહે છે, લેટ્સ ઈટ આઈસ્ક્રીમ, એટલે કે ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈએ, લેટ્સ ઈટ આઈસ્ક્રીમ, ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈએ। અલી, યસ ધેટ્સ અ વન્ડરફુલ આઈડિયા, તે એક સારી એવી આઈડિયા એટલે કે યુક્તિ છે। તો વિદ્યાર્થીઓ, આપણે આ ડાયલોગ રાઇટિંગ જોઈ છે અને સમજ્યા, બરોબર। હવે આપણે આગળના પેજ ઉપર જોઈએ, તો આગળના પેજ ઉપર શું આપ્યું છે, તો કે એસે રાઇટિંગ છે, કે તમારે એક પેરેગ્રાફ લખવાનો, એસે કયો કે પેરેગ્રાફ કયો, બરોબર। તો તમારે બિલાડી વિશે, માય કેટ એટલે કે બિલાડી વિશે તમારે પેરેગ્રાફ લખવો હોય તો તમે શું લખો, ચાલો આપણે જોઈએ। તો કેટ ઇઝ અ ટેમી એનિમલ્સ, એટલે કે બિલાડી છે
पाड़ेलू प्राणी छे। टेम एटले पाड़ेलू के तो बिलाड़ी सॉरी द केट इज अ टेम एनिमल एटले के बिलाड़ी पाड़ेलू प्राणी छे। केट्स आर ऑफ द डिफरंट कलर्स, डिफरंट एटले तो के अलग अलग, अने कलर्स कलर्स एटले रंगो, एटले के बिलाड़ी ने अलग अलग रंगो होय छे। द केट केन सी इन द डार्क, डार्क एटले अंधारू, के बिलाड़ी छे ते अंधारामां पण जोई सके छे। द केट इज फाउंड ऑफ मिल्क, फाउंड एटले के शोधवू, एटले के बिलाड़ी छे ते दूध ने शोधे छे, बिलाड़ी ने दूध छे वधारे वहालू होय छे। द केट इज अ वेरी प्लेफुल एनिमल, एटले के बिलाड़ी छे તે ખૂબ જ રમત પ્લેફુલ એટલે કે રમત રમનાર, એટલે કે તે રમત રમનાર એક પ્રાણી છે। ધ કેટ કેચીસ માઉસ, કેટ એટલે કે બિલાડી છે તે ઉંદેડાને પકડે છે। ધ કિટન્સ આર ઓલ્સો વેરી પ્લેફુલ, કિટન એટલે બિલાડીના બચ્ચા, એટલે કે બિલાડીના બચ્ચા છે એ પણ વધારે રમતવીર હોય છે। ધે આર પ્રીટી ટુ, તેઓ પ્રીટી એટલે કે સરસ મજાના વહાલા રૂફાળા, એટલે કે તેઓ સરસ મજાના હોય છે। ધ કેટ ઇઝ અ લવેબલ એનિમલ, એટલે કે બિલાડી છે એ ખૂબ જ વહાલું ચાહેલું પ્રાણી છે। તો વિદ્યાર્થીઓ આજે આપણે માય કેટ વિશેનો એસે કમ્પ્લીટ કરીએ છીએ। આ એસે તમારે ગ્રામરમાં જોઈને એકવાર લખવાનો છે। તો આજ માટે એટલું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું।